સુરતમાં સાંસદ પૂર્વ સાંસદ વચ્ચે વિવાદ બિનહરીફ બન્યા. સુરતના સાંસદ મુકેશ દલાલને ખુરશી મળી પણ ઓફિસ નહીં. સુરત સાંસદ મુકેશ દલાલે 3 વાર ઓફિસ માંગી. પૂર્વ સાંસદ દર્શના જરદોશ ખાલી નથી કરતા. સુરત જિલ્લા કલેક્ટરની સૂડી વચ્ચે સોપારી જેવી હાલત થઈ છે. મુકેશ દલાલની માંગણીથી કલેક્ટર કચેરીએ પત્ર લખ્યા છે. પૂર્વ સાંસદ દર્શના જરદોશને વારંવાર પત્ર લખ્યા છે. સુરતમાં 2 સાંસદનો આ વિવાદ માજી સાંસદ અને વર્તમાન સાંસદની ઓફિસ મુદ્દો બની છે. સુરતના સાંસદ અને પૂર્વ સાંસદ વચ્ચે ઓફિસની જગ્યા માટે ખેંચતાણ થઈ રહી છે. બિનહરીફ બન્યા છે સુરતના સાંસદ મુકેશ દલાલ. મુકેશ દલાલને ખુરશી મળી પણ ઓફિસ નહીં. સુરત સાંસદ મુકેશ દલાલે 3 વાર ઓફિસ માંગી. માજી દર્શના જરદોશ ખાલી નથી કરતા. સુરત જિલ્લા કલેક્ટરની હાલ તો સૂડી વચ્ચે સોપારી જેવી હાલત છે કે કયા સાંસદની તરફથી બોલે. મુકેશ દલાલની માંગણીથી કલેક્ટર કચેરીએ પત્ર લખ્યા. દર્શના જરદોશને વારંવાર પત્ર લખવામાં આવ્યો. સુરતના સાંસદને સાંસદ તરીકેની ઓફિસ જ નથી મળતી. વારંવાર કલેક્ટરને પત્ર લખવામાં આવે છે તો પણ ઓફિસ નથી મળી. સાહેબ, વારંવાર પત્ર લખવાની કેમ નોબત આવે છે? એટલે સ્વાભાવિક એક પ્રક્રિયાના ભાગરૂપ છે. 2 પત્રો લખ્યા છે અને એ લોકોને જગ્યા મળશે એટલે મને આપશે. કેમ નથી મળતી? દર્શનાબેને કોઈ રજૂઆત કરી છે ખરી? નહીં, મારી તો સક્ષમ 47 પાસે રજૂઆત હોઈ શકે. મેં સક્ષમ 47ને રજૂઆત કરી છે. શું રજૂઆત કરી છે તમે? કે ભાઈ ફેસિલિટી સેન્ટર માટે સાંસદશ્રીને મળવા પાત્ર નિયમ અનુસાર સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે જે જગ્યા હોય તે એક જગ્યા મને ફાળવવી. દસ્તાબેને આ બાબતે કોઈ રજૂઆત કરી છે ખરી? મારે તો સક્ષમ 47ને રજૂઆત કરવાની હોય. તકલીફ પડે છે? તકલીફ તો સ્વાભાવિક જ પડે કે ભાઈ કાર્યકર્તાઓ મળવાનો હોય, મતદારો મળવાનો હોય, કોર્પોરેટરો મળવા માંગો હોય. મારે તો સક્ષમ 47ની પાસે માંગણી કરવાની હોય કે ફેસિલિટી સેન્ટર માટે સરકારી ગાઈડલાઇન્સ પ્રમાણે સાંસદશ્રીને જે પણ કોઈ જગ્યા ફાળવા પાત્ર આપણી પાસે અવેલેબલ હોય તે આપવી. જી બિલકુલ. તો જ્યારથી મુકેશભાઈ બિનહરીફ ચૂંટાયા છે ત્યારબાદ કહેવાય કે તેમને ઓફિસની જરૂર હોય, પરંતુ વારંવાર રજૂઆત કરવા છતાં પણ મુકેશભાઈને હજી પણ સાંસદ તરીકેની ઓફિસ મળી નથી. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. ઓફિસ વિના સ્વાભાવિક રીતે તકલીફ પડે છે, સાંસદે આ વાત કરી છે. અને જે રીતે ગણતરી ના 2 પત્રો લખવામાં આવ્યા છે અને હજી પણ આ બાબત પર રજૂઆત કરવામાં આવશે તેવી પણ તેમણે વાત કરી.